નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ડિસેમ્બર બે હજાર એકવીસમાં લેવાની સામાયિક મૂલ્યાંકન કસોટી કુલ ગુણ પચીસનું સંપૂર્ણ સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છીએ જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પર ક્લિક કરી દો જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે અને જો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ આ વિડીયોની લિંકને શેર કરો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો ચાર ગુણનો આ પ્રશ્નો છે જેમાં ચાર વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે દરેકનો એક ગુણ રહેશે એક અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે એ વિષયવાર પાઠ્યપુસ્તકો બી તાલીમ પામેલા શિક્ષકો સી મૌખિક શિક્ષણ કે ડી દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ તો જવાબ આવશે મિત્રો સી મૌખિક શિક્ષણ બીજો પ્રશ્ન માર્સમેન દ્વારા કન્યા શાળાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી એ રામપુર બી જગતપુર સી શ્રીરામપુર કે ડી કલકત્તા તો જવાબ આવશે મિત્રો સી શ્રીરામપુર ત્રીજો પ્રશ્ન ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો એ અંગ્રેજી જાણકારને નોકરીમાં અગ્રતા બી ખેતીનો વિકાસ સી અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો કે ડી કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો તો જવાબ આવશે મિત્રો એ અંગ્રેજી જાણકારને નોકરીમાં અગ્રતા ચોથો પ્રશ્ન કાંગડી ગુરુકુળની સ્થાપના कोने करी क्या इंग्लिश बोलने से लगता है आपको डर तो डरना बंद कीजिए और डाउट नोट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए जहां इंग्लिश के टॉप टीचर्स आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे वो भी एकदम बेसिक से अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हो अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हो तो ये कोर्स आपके लिए है आज ही डाउट नोट एप पर आकर एक कोर्स खरीदे और अपने आप को खुल को इंग्लिश बोलने के सपने को पूरा कीजिए કરી હતી એ સ્વામી દયાનંદે બી સ્વામી વિવેકાનંદે સી સ્વામી શ્રદ્ધાનંદે કે ડી રાજા રામ મોહન રાય તો જવાબ આવશે મિત્રો સી સ્વામી જો પસંદ આવતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોની લિંકને શેર કરો પ્રશ્ન નંબર બે એ ખાલી જગ્યા પૂરો અહીંયા ત્રણ ખાલી જગ્યાઓ આપેલી છે જેમના ત્રણ ગુણ રહેશે અને દરેકનો એક ગુણ રહેશે એક કાલ દરમિયાન ખાલી જગ્યાના શાસનથી શિક્ષણનો પ્રચાર અને પ્રચાર સારો થયો હતો તો જવાબ આવશે અકબર બીજી કલકત્તામાં સ્થાપેલી હિન્દુ કોલેજ ઈસવીસન અઢારસો પંચાવનમાં ખાલીજીયા કોલેજ તરીકે ઓળખાય તો જવાબ આવશે પ્રેસિડન્સી ત્રીજો ઓગણીસમી સદીમાં ગોંડલના મહારાજ ખાલી જગ્યાએ ગોંડલમાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી તો જવાબ આવશે ભગવતસિંહજી બી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો બે ગુણનો આ પ્રશ્નો છે જેની અંદર બે ખરા ખોટા આપેલા છે દરેકનો એક ગુણ રહેશે એક રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર ન હતા વિધાન ખોટું છે બીજું વોરન હેસ્ટિંગ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી હતી તો આ વિધાન ખરું છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન નંબર ત્રણ એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો બે પ્રશ્નો આપેલા છે જેમના બે ગુણ છે ને દરેકનો એક ગુણ રહેશે એક પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી પ્રથમ શિક્ષણ સંસ્થામાં શેનું શેનું શિક્ષણ આપવામાં આવતું હતું પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી પ્રથમ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત બંગાળી મરાઠી હિન્દી રામાયણ વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું બીજો પ્રશ્ન હિન્દુ કોલેજની સ્થાપના કોના પ્રયાસોથી થઈ હતી તો હિન્દુ કોલેજની સ્થાપના ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી થઈ હતી એમાં જ પ્રશ્નોમાં બી આપેલો છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દરેકના બે ગુણ બે પ્રશ્નો આપેલા છે ટોટલ ચાર ગુણનો પ્રશ્નો છે એમાં દરેકના બે ગુણ રહેશે એક કારણ આપો ઈસવીસન અઢારસો ચોપનમાં બાદ ભારતમાં નવી કન્યા શાળાઓ શરૂ કરવામાં આવી તો જવાબ આવશે મિત્રો ઈસવીસન અઢારસો ત્રેપનમાં બ્રિટિશ પાર્લામેન્ટે શિક્ષણ માટે એક સમિતિની નિમણૂક કરી હતી તેના અહેવાલ પરથી બોર્ડ ઓફ કંટ્રોલના પ્રમુખ ચાર્લ્સ વડે હિન્દ સરકાર પર કેળવણી અંગેના સુધારાઓની ભલામણ કરતો એક ખરીતો ઈસવીસન અઢારસો ને ચોપનમાં મોકલ્યો જેમાં ભારતીય પ્રજામાં સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવા પગલાં ભરવાનું સૂચન હતું તેમાં સૂચવેલ ગ્રાન્ટ ઇન એઇડ પદ્ધતિમાં કન્યાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો આ સમયે ભારતના ગવર્નર જનરલ ડેલાહું આ ભલામણો સ્વીકારી સ્ત્રી શિક્ષણ વધારવાનો પ્રયત્નો શરૂ કર્યા જે અંતર્ગત ભારતમાં નવી કન્યા શાળાઓ શરૂ થઈ ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે વિધવા પુનઃ માટે કોણે કોણે મહત્વપૂર્ણ કાર્ય કર્યું તો જવાબ આવશે મિત્રો રાજા રામ મોહન રાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મહાદેવ ગોવિંદ રાંડ રાંડડે જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફુલે મહર્ષિ કરવે ગોપાલકૃષ્ણ ગોખલે નર્મદ કરસનદાસ મૂળજી મહીપતરામ રૂપરામ દલપતરામ આરજી ભંડારકર અને બી એમ મલબારીએ વિધવા પુનઃ માટે મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોની લિંકને શેર કરો નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો દરેકના ત્રણ ગુણ રહેશે ટોટલ બે પ્રશ્નો આપેલા છે જેમના છ ગુણ રહેશે એક અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે લખો અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ પંડ્યાની શાળાઓ કે ધૂળિયાની શાળાઓ તરીકે ઓળખાતી હતી તે સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી નિશ્ચિત અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા ગામમાં જાહેર સ્થળો કે વૃક્ષની છાયામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા બાળકની કૌટુંબિક સ્તુતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ શિક્ષકો આપતા હતા શરૂઆત આંખથી કરવામાં આવતી અને પછી કક્કો મૂળાક્ષરોનું શિક્ષણ આપવામાં આવતું ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી શિક્ષણ મોટે ભાગે મૌખિક હતું વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા જ નક્કી કરવામાં આવતું હતું અને એમાં જ બીજો પ્રશ્ન આપેલો છે મિત્રો કે આઝાદી પહેલા અનુસૂચિત જાતિના લોકોને મૂળ પ્રવાહમાં ભેળવવા કયા કયા પ્રયત્નો થયા આઝાદી પહેલા ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા એક કલંક હતું તેને દૂર કરવા ગાંધીજી સહિત ઘણા લોકોએ કાર્યો કર્યા ગાંધીજીએ પોતાના રચનાત્મક કાર્યોમાં અનુસૂચિત જાતિના લોકોના ઉદ્વારની પ્રવૃત્તિઓને સ્થાન આપ્યું હતું આ જ રીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધાર માટે કાર્ય કરતા હતા ડૉક્ટર આંબેડકરે તો અનુસૂચિત જાતિના લોકોના સામાજિક શૈક્ષણિક અને રાજકીય અધિકારો માટે જીવનભર પ્રયત્નો કર્યા તેમણે આ સમાજના લોકોને મંદિર અને સાર્વજનિક સ્થળે પ્રવેશવા માટેના સત્યાગ્રહો પણ કર્યા હતા માબા સાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી પરીક્ષિત લાલ મજુમદારે પણ આ બાળકો માટે શાળા ક્ષત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસ માટે કાર્ય કર્યું આમ આ સમાજના લોકોને મૂળ પ્રવાહમાં લાવવા ઘણા બધા પ્રયત્નો થયા જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલો છે ટૂંક નોંધ લખો જેમના ચાર ગુણ રહે છે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે તો જવાબ જોઈએ રાજા રામ મોહનરાય દ્વારા સ્થાપિત બ્રહ્મો સમાજ દ્વારા સમાજ સુધારણાની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી જે નીચે મુજબ છે એક ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસમાં બ્રહ્મો સમાજના પ્રયત્નોથી વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો તેથી સદીઓ જૂનું આ અનિષ્ટ દૂર થયું ઈસવીસન અઢારસો ને ઓગણચાલીસમાં બ્રહ્મો સમાજના પ્રયત્નોથી જ નરબલી પ્રથા અને દીકરીને દૂધપીતી કરવાના રિવાજ વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા વિખ્યાત બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામાયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનઃ વિવાહની હિમાયત કરી તેમના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ને છપ્પનમાં ડેલાહાઉસીએ વિધવા પુનઃ વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટો સામાજિક સુધારો કર્યો બ્રહ્મો સમાજી કેશવચંદ્ર સેનના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ને બોતેરમાં લગ્નવય સમંતિ ધારો પસાર થયો આ ધારાથી બાર વર્ષથી નીચેના વયના બાળકોના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યા આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી નિહાળ્યું એ બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંકને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં આપનો દિવસ શુભ રહે થેન્ક યુ